નમસ્કાર, જેડએસ ટીવીમાં હું દીપ્તિ બ્રહ્મભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળ વાત કરીએ રામપુરા ગામની. રામપુરા ગામના તળાવમાંથી કાચબાઓ લેવા આવેલા ફોરેસ્ટ અધિકારીઓ ઊભી પૂંછડીએ ભાગ્યા. ધાનેરા તાલુકાના રામપુરા છોટા ગામમાં ગામના તળાવમાં પાણી સુકાઈ જતા મોટી માત્રામાં કાચબાઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા ત્યારે આ બાબતે મીડિયા દ્વારા બહાર લાવતા સેવાભાવી સંસ્થાઓ આગળ આવી હતી અને કાચબાઓને બચાવવા માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સેવાભાવી સંસ્થાઓ દ્વારા દરરોજ આ તળાવમાં પાણીના ટેન્કર નાખી તળાવ ભરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ત્યારે કાચબાઓને પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેતા કાચબા બચી જવા પામ્યા છે. ત્યારે આજે ફોરેસ્ટ વિભાગ દ્વારા આ કાચબાઓનું શિફ્ટિંગ કરવા માટે સીપુ ડેમ તેમજ દાંતીવાડા ડેમમાં લઈ જવાતા હતા ત્યારે સ્થાનિક લોકો અને સેવાભાવી સંસ્થાઓ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ફોરેસ્ટ વિભાગનો વિરોધ કર્યો હતો. સાથે સાથે ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો કાચબાઓને શિફ્ટિંગ કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વિવિધ સંસ્થાઓ તેમજ ગ્રામજનોનું કહેવું છે કે જો આથી કાચબા લઈ જવામાં આવે તો કાચબાઓ મોતને ભેટી શકે છે, તો બીજી તરફ કાચબાના બચ્ચા પણ જો આ તળાવમાં રહી જાય તો પણ તે મોતને ભેટી શકે છે. ત્યારે લાખો રૂપિયાના ખર્ચ બાદ હવે તંત્ર જાગ્યું છે અને કાચબાઓને લેવા માટે આવ્યું છે ત્યારે વિવિધ સેવા સંગઠનો દ્વારા ચોમાસા સુધી આ તળાવમાં પાણી પૂરું પાડવાની ખાતરી આપતા ફોરેસ્ટ વિભાગ કાચબાને લીધા વગર પરત ફર્યો હતો. અત્યારે તો રામપુરા છોટા ગામના તળાવમાં કાચબાને બચાવવા માટે વિવિધ સેવા સંગઠનો આગળ આવી રહ્યા છે અને કાચબાને બચાવી માનવતાનું કાર્ય કરી રહ્યા છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે કાચબાઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા ત્યારે ફોરેસ્ટ વિભાગ જાગ્યું નહોતું અને જ્યારે સેવાભાવી સંસ્થાઓ દ્વારા કાચબાને બચાવવામાં આવ્યા તે બાદ ફોરેસ્ટ વિભાગ કાચબાને લઈ જવા માટેની તજવીજ હાથ ધરતા ગ્રામજનોમાં પણ રોષ જોવા મળ્યો હતો. ફોરેસ્ટ વિભાગ દ્વારા વહેલી સવારે તળાવમાંથી કાચબા કાઢવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને કેટલાક કાચબાઓને બહાર પણ નીકાળ્યા હતા ત્યારે સ્થાનિક લોકોને જાણ થતાં સ્થાનિક લોકો પણ પહોંચી ગયા હતા અને સેવાભાવી સંસ્થાઓ પણ ત્યાં પહોંચી હતી અને તમામ કાચબાઓને તળાવમાં પાછા છોડાવ્યા હતા. સુરેશ કલ્ચર, જેડએસ ટીવી, ધાનેરા. આજરોજ રામપુરા છોટા ગામે મહેરબાન નાયબ વન સંરક્ષક સાહેબ પાલનપુરના હુકમ અનુસાર રામપુરા છોટા ગામે તળાવમાં પાણી સુકાઈ જવાથી કાચબાઓ બહાર આવ્યા હતા તેવું પારસભાઈ સોની દ્વારા અગાઉ લેખિતમાં પણ જાણ કરવામાં આવેલ હતી. પારસભાઈ સોની દ્વારા પાણીના ટેન્કરો પણ ત્યાં અંદાજે 110 જેવા ઠલવવામાં આવેલ છે. આજરોજ અમે અમારી ટીમ સાથે રામપુરા છોટા મહેરબાન સાહેબ ડીઓપર સાહેબના હુકમ મુજબ કાચબાઓ સીપુ તેમજ દાંતીવાડા ડેમમાં મહેરબાન કલેક્ટર સાહેબના મૌખિક સૂચના અનુસાર શિફ્ટ કરવાના થતા હોય આજરોજ અમે રામપુરા છોટા ગામે ટીમ સાથે આવેલ, પણ પારસભાઈ સોની તેમજ બીજા ગામના આગેવાનો દ્વારા એ લોકોએ જણાવેલ કે અમે કાચબા શિફ્ટ કરવા હાલમાં નહીં દઈએ અને પાણી 2 મહિના સુધી સદૃઢ તળાવની અંદર અમે ઠલવતા રહીશું એવી બાંયધરી અમે તમને આપીએ છીએ અને આગળ આ બાબતે પણ તમે કંઈક રજૂઆત કરજો.